આ તરફ ધોરાજી પંથકમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાદરવે ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે, ત્યારે પ્રથમ વરસાદના પાણીની સાથે જ ડેમમાં મગર આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો. ડેમના પાણીમાં પ્રથમ વખત મગરની હાજરી જોવા મળતા ડેમ સત્તાવાળાઓએ પણ ચોંકી ઉઠ્યા અને લોકોને ડેમની નીચેને કે ઉપરના ભાગમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ડેમમાં મગર હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવી અને ડેમમાં પહેલી વખત મગર જોવા મળતા લોકોમાં કુતૂહળ પણ સર્જાયું હતું. ભાદરવે ડેમમાં કાલના વરસાદથી પાણીની નવી આવક થયેલ છે અને પાણીમાં એક બે દિવસથી મગર જેવા જળચર પ્રાણીઓની હાજરી પણ જણાયેલ છે. એ બાબતે અમે હેઠવાસમાં, નીચવાસમાં, નીચવાસમાં બોટ પણ મારેલ છે અને લોકોને પાણીના અવરજવર ન કરવા માટે સૂચના પણ આપેલ છે. અમે ફોરેસ્ટ વિભાગને પણ આ મગર બાબતે જાણ કરેલ છે. આગળની કાર્યવાહી ફોરેસ્ટ ખાતાએ કીધું કે જો બહાર દેખાતી છે તો અમે રેસ્ક્યુ કરી નાખશું. બોટ પણ મારેલ છે અને લોકોને સૂચના આપીએ છીએ કે પાણી ચાલુ, પાણીમાં કે ઊંડા પાણીમાં અવરજવર ન કરવા માટે લોકોને સૂચના આપેલ છે અમે.